गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज तमारे नवमा धोरणनी अंदर आपणे जे बीजो पाठ भण्या एमां आगला पीरियडनी अंदर आपणे चार प्रक्रियाओनी चर्चा करी हती। अलगीकरण माटेनी चार पद्धतिओनी चर्चा करी हती, बाष्पीभवन ने बराबर। आजे आपणे क्रोमेटोग्राफी भणवानी छे, एनी माटे एक प्रवृत्ति छे के जो आपणे मारी पासे एक फिल्टर पेपर छे બરાબર, એની અંદર મેં એક અંકિત કરી દીધું છે। આમાં મેં જેટલું પાણીનું લેવલ લીધું છે ને એટલા ભાગમાં મેં અહીં અંકિત કરી દીધું, એની ઉપર એક શાઈનો ટીપો મૂક્યું છે બરાબર। હવે એને હું આની અંદર ડૂબાડું છું અને થોડી વાર પછી શું થાય છે અવલોકન। તો જો હવે હું આને અંદર ડૂબાડું છું બરાબર, જ્યાં સુધી આ લાઈન દોરે છે ત્યાં સુધી જ પાણી ભરેલું હોય એવી રીતે ડૂબાડું છું। એને કઈ પિનથી જોડીને છોડી પણ દઈ શકીએ, પણ આપણે ફટાફટ થઈ જાય ને એટલે મોટું પેપર રાખ્યું છે। બીજું પણ એક લગાડું છું, આ બ્લોટિંગ પેપર છે ને એને પણ જોઈએ આપણે। આ જે પ્રવૃત્તિ છે ને તમારા પુસ્તકમાં પાના નંબર 21 ઉપર આપેલી છે, એની અંદરથી તમે ધ્યાનથી જુઓ કે કેવી રીતે પાણીની અંદર આ બે રીતે, એટલે મેં તો એક મૂકવાનું બે એટલે મૂક્યા છે કે એક ફિલ્ટર પેપર છે, એક બ્લોટિંગ પેપર, બ્લોટિંગ પેપરમાં ઝડપથી થાય પણ એ આપણી પાસે પિંક રંગનું હતું તો એમાં આપણને રંગ છે આસાનીથી દેખાય ન દેખાય એટલે ખ્યાલ ન આવે બરાબર, એટલે મેં આ ફિલ્ટર પેપર લીધું છે, પણ ફિલ્ટર પેપરમાં છે ને નથી આવતું, બ્લોટિંગ પેપરમાં થઈ રહ્યું છે આપણે જોઈશું। તો જો તમે બ્લોટિંગ પેપરમાં જેમ પાણી ઉપર ચડતું જાય છે એમ શાઈ પણ ઉપર ચડતી જાય, દેખાય છે? હવે ફરીથી થોડીક વાર રાખીએ આપણે, તમે અહીંથી આ પાણી જે શાઈનું ટીપું છે ને એને ઉપર પ્રસરતા જોયું જોઈ રહ્યા છો બરાબર, આવી રીતે જેમ જેમ પાણીનું ટીપું આમ ઉપર પ્રસરતું છે, પાણી ઉપર પ્રસરતું જાય એમ શાઈમાં રહેલા જે રંગ છે એને પણ આમ ધીરે ધીરે ઉપર લેતા જાય છે, જેને લીધે આ શાઈ બનાવવા માટે જે વર્ણકોનો ઉપયોગ થયો હોય ને એ વર્ણકો છે એ અહીંયા જુદા પડતા જાય। આપણું બ્લોટિંગ પેપર જે પિંક રંગનું છે ને એટલે તમને જુદા જુદા દૂરથી ના દેખાય, પણ તમે ધ્યાનથી જુઓ તો નીચેની જે શાઈ છે ભૂરા રંગની શાઈ એમાંથી ઉપર જતો આછો ભૂરો રંગ દેખાય છે અહીંયા, આ જે ઉપર આમ ટીપું ચડ્યું છે ને ત્યાં આછો ભૂરો રંગ દેખાય છે। તો આ જે શાઈના કે કોઈ પણ કુદરતી રંગોમાંથી રંગ આપતા ઘટકો એટલે કે વર્ણકોને છૂટા પાડવા માટે જે પદ્ધતિ વપરાય છે એને ક્રોમેટોગ્રાફી કહે છે। કોઈ પણ રંગીન પદાર્થ હોય, તમે રંગો વર્ણકો એ બંને વિશે સ્પષ્ટ નથી, રંગ છે એ પ્રકાશના હોય અને વર્ણક એટલે કોઈ પણ પદાર્થને રંગ આપતા પદાર્થો, રંગ આપતા પદાર્થો છે એ જે તે પદાર્થ ઉપર આપણે લગાડીએ એની ઉપર પ્રકાશ આપાત થાય તો
તો એ જે રંગ હોય ને એ રંગનો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે, એટલે આપણને એ વસ્તુ એ રંગની દેખાય. બે ત્રણ રંગનું સંયોજન હોય તો બે ત્રણ રંગના સંયોજન સ્વરૂપે પણ આપણને જોવા મળે. તો આવી રીતે ક્રોમેટોગ્રાફી છે એ સૌ પ્રથમવાર કોઈ પણ આવા વર્ણકો છે એ કયા કયા ઘટકોથી બનેલા છે કે કયા કયા રંગથી બનેલા છે એ ચકાસવા માટે વપરાણી હતી, બરાબર. પણ પછી ધીરે ધીરે એનો ઉપયોગ બીજી જુદી જુદી ઘણી બધી પદ્ધતિઓ પણ શોધાણી અને જુદી ઘણી બધી વસ્તુઓના આવી રીતે પાણીમાં દ્રાવ્યતાના આધારે જુદા જુદા ક્રમમાં ગોઠવવા માટે વપરાવા લાગી. તમારા પુસ્તકની અંદર છે ને એની પ્રવૃત્તિની નીચે કેટલાક સવાલ પૂછ્યા છે કે શાઈનો આપણે ઉપયોગ કરીએ ત્યારે પાણી છે દ્રાવક તરીકે વર્તે છે અને આ શાઈના રંગ કે ડાય છે એ દ્રાવ્ય તરીકે વર્તે છે. હવે બ્લોટિંગ પેપર છે ને પાણી શોષવાનું કામ કરે, તો પાણી શોષીને જેમ પાણી ઉપર જતું જાય એમ આ ડાયમાં જે વધુ દ્રાવ્ય પદાર્થ હોય એ ઝડપથી દ્રાવ્ય થઈને એની સાથે ઉપર ચડશે, ઓછો દ્રાવ્ય પદાર્થ હોય એ ધીરે ધીરે ઉપર ચડે, બરાબર. તો તમે અહીંયા ધીરે ધીરે આ બધો ભાગ ભૂરો થવા માંડ્યો છે જોઈ શકો છો. ભૂરી શાય છે એટલે એમાં ભૂરો રંગ વધુ હોય એ સ્વાભાવિક છે. તો આમ કોઈ પણ વર્ણક છે એ બે કે ત્રણ અલગ અલગ પદાર્થોનું મિશ્રણ હોય તો એ શેનો બનેલો છે ચકાસવા માટે, અથવા ફરીથી એવો રંગ આપણે બનાવવો હોય તો કયા પદાર્થોનું કેટલા પ્રમાણમાં મિશ્રણ લેવું એ ચકાસી શકાય, એટલે આપણે એના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિ તરીકે ક્રોમેટોગ્રાફી લઈએ છીએ. હવે આમાં ક્રોમેટોગ્રાફી શબ્દ છે ને એમાં ક્રોમા આખો ક્રોમેટોગ્રાફી છે ને બે શબ્દોથી બનેલો છે, એ ગ્રીક ભાષાનો શબ્દ. ક્રોમેટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. ક્રોમેટોગ્રાફી કહે છે વર્ણકો બે કે તેથી વધુ ઘટકોના બનેલા હોય અને બધાની દ્રાવ્યતા અલગ અલગ હોય. પાણીમાં તેની દ્રાવ્યતા અલગ અલગ હોય. એટલે આપણે જ્યારે આવી રીતે બીકરની અંદર કે કોઈ પાત્ર કાચના પાત્રની અંદર પાણી ભરી અને ફિલ્ટર પેપર કે બ્લોટિંગ પેપરના ટુકડા ઉપર જ્યાં સુધી પાણીનો પ્રમાણ છે એની ઉપર તરફ શાઈનું કે જે તે વર્ણક જેનું આપણે માપન કરવાનું છે, અલગીકરણ કરવાનું છે, એનું ટીપું મૂકવાનું, જેમ જેમ પાણી ઉપર ચડશે એમ જે પાણીમાં વધુ દ્રાવ્ય હોય એ પદાર્થ ઝડપથી દ્રાવ્ય થઈ અને પાણી સાથે ઉપર ચડવા લાગશે અને જે ઘટક ઓછો દ્રાવ્ય હશે એ એની પછી ઉપર ચડશે, એટલે આપણને આમ બંનેના જુદા જુદા રંગોનો પટ્ટો દેખાય, બરાબર. અહીંયા તમે આપણા આ જે બ્લોટિંગ પેપર પિંક કલરનું છે ને એટલે વધારે આપણે સ્પષ્ટ નથી જોતા, પણ આપણી બનેલી આ શાય છે ને ખાલી ભૂરા રંગની બને એટલે આટલા ભાગની અંદર ખાલી ભૂરા રંગનો પટ્ટો દેખાય છે. પણ ઘણા રંગીન એટલે કે તમે જોવો કે
ફૂલના રંગ છે, કુદરતી રંગો છે, તો ફૂલોના રંગો આપતા ઘટકો છે એ ઘણી વાર બે કે ત્રણ વધુ ઘટકોથી બનેલા હોય, તો એનો કુદરતી રંગોમાં રહેલા આવા વર્ણકો છે એના ઘટકોને છૂટા પાડવા માટે પણ ક્રોમેટોગ્રાફી વપરાય. પછી જે ડ્રગ્સ લેતા હોય એ જુદા જુદા પ્રકારના ડ્રગ્સ લે, તો લોહીની અંદર કયા ડ્રગ્સનું પ્રમાણ વધુ ઓછું કેટલું છે એ ચકાસવું હોય ત્યારે પણ આવી એક પદ્ધતિનો ઉપયોગ થાય છે. એની અંદર પછી બ્લોટિંગ પેપર જ વપરાય એવું નથી. દરેક ક્રોમેટોગ્રાફી છે એની અંદર આવી રીતે પાણીની દ્રાવ્યતા છે ને એના તફાવતના આધારે ઘટકોનું અલગીકરણ કરવામાં આવે છે. એટલે સિદ્ધાંત સેમ છે, પદ્ધતિ થોડી અલગ અલગ હોઈ શકે, બરાબર. તેના આધારે, આ સિદ્ધાંતના આધારે વર્ણકોના ઘટકો અલગીકરણ કરવામાં આવે છે. ઓકે, સર, તો આપણે ક્રોમેટોગ્રાફી છે એના ઉપયોગો, વ્યવહારમાં એના ઉપયોગો ક્યાં થાય છે એ પણ નોંધી લઈએ, કે જેમ જેમ ટેકનોલોજીનો અને વિકાસ થતો ગયો તેમ તેમ ક્રોમેટોગ્રાફીમાં પણ વિવિધ પદ્ધતિઓ છે એ વપરાવા લાગી. વિવિધ પદ્ધતિઓ જેનો ઉપયોગ નીચે પ્રમાણે છે. અહીંયા આપણે આ પાઠની અંદર ઉપયોગ છે ને એની માટે અનુપ્રયોગ એવો શબ્દ વપરાયો છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગ લખો. દરેક કોઈ પણ તમારે અલગીકરણની પદ્ધતિ લખી કે પાના નંબર 21માં તમે ક્રોમેટોગ્રાફી છે તેની ઉપર જો ઓરેન્જ વર્ડથી લખ્યું છે અનુપ્રયોગો, તો એનો શું થાય? એના ઉપયોગો, વ્યવહારુ ઉપયોગો. આપણે આ જે કરી રહ્યા છીએ વ્યવહારુ ઉપયોગ નથી. આનાથી આપણે જે રંગો, શાહીના રંગોને છૂટા પાડ્યા, તો આપણા જાણીતા રંગો છે એની ટેસ્ટિંગ કર્યું કે કેમ છૂટા પડે, બરાબર. પણ હકીકતમાં જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યારે એ અજાણ્યા, જેને ખબર નથી કે કયા ઘટકોથી બનેલા છે, એવા ઘટકોને, રંગોના ઘટકોને છૂટા પાડવા માટે વપરાય. એટલે એના ઉપયોગો લખ્યા છે કે રંગમાં રહેલા ઘટકોને અલગ કરવા માટે, પછી કુદરતી રંગોના ઘટકોને જાણવા માટે, અને રુધિરમાં ડ્રગ્સનું પ્રમાણ છે દવાઓ ડ્રગ્સ કયા કયા છે તે દ્રાવ્યતાના આધારે ધીરે ધીરે છૂટા પડતા છે અને આપણે એને જાણી શકીએ. સારું, તો આજે આપણે એક અગત્યની પદ્ધતિ જોઈ, ક્રોમેટોગ્રાફી, જે વર્ણકોના ઘટકોને છૂટા પાડવા વપરાય. એક બીજી પણ જોઈ લઈએ પછી આપણે પીરિયડ પૂરો કરી દઈએ. એ બીજી પદ્ધતિ છે તમારી જાણીતી છે નિસ્યંદન. નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન શબ્દો તમારા માટે જાણીતા છે. તમારે ઓલો પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન એવું પહેલાં ભણવામાં આવી ગયું છે. તો અહીંયા શું હોય? તો કે જ્યારે બે પ્રવાહી એકબીજામાં ભળી ન જતા હોય
તો આપણે ભિન્ન કારી ગળણીનો ઉપયોગ કરીએ કે ભાઈ બેયના સ્તર અલગ અલગ છે, પહેલાં એક લઈ લઈએ પછી બીજું લઈ લઈએ, પણ બે પ્રવાહી એકબીજામાં ભળી જતા હોય તો જ કેવી રીતે છૂટા પાડવા, બરાબર? તો એ માટેની જે પદ્ધતિ છે એ નિસ્યંદન છે. તાકી કે આલ્કોહોલ છે એ પાણીમાં ભળી જાય છે, તો આલ્કોહોલ અને પાણી બંને એક જ રંગના છે, એકબીજામાં ભળી ગયેલા હોય અને પછી આપણે એને છૂટા પાડવા હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. પણ શરત એટલી કે ભળેલા બંને પ્રવાહીના જે ઉત્કલન બિંદુમાં થોડોક તફાવત હોવો જોઈએ, નજીક નજીકના ન હોવા જોઈએ, નહીં તો બંનેની વરાળ એક સાથે બને તો આપણે છૂટી પાડી શકીએ નહીં. તો અહીંયા નિસ્યંદન પદ્ધતિ પહેલે તો ક્યાં વપરાય એ નોંધીએ. તો એકબીજામાં ભળી જતા, એકબીજામાં ભળી જતા બે કે વધુ પ્રવાહીઓ કે જેના ઉત્કલન બિંદુ વચ્ચે થોડો વધુ તફાવત હોય તેને છૂટા પાડવા, તેના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય. આપણે જે ક્ષારવાળા પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે આ પદ્ધતિ વાપરીએ કે જેમાં પાણી ઉકળી અને વરાળ બને એને ઠંડુ પાડી અને આપણે શુદ્ધ પાણી મેળવીએ, ક્ષાર નીચે પડ્યો, બરાબર? એટલે આપણે અલગીકરણ તરીકે જોઈએ તો અહીંયા આ રીતે એનો ઉપયોગ થાય છે, બરાબર? બાકી નિસ્યંદનનો ઉપયોગ છે કોઈ પણ પ્રવાહીને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે પણ થતો હોય છે, એ અલગ વસ્તુ છે. અત્યારે આપણે અલગીકરણની પદ્ધતિ તરીકે નિસ્યંદન જોઈએ તો આપણે એક જે એમાં પુસ્તકમાં આપ્યું છે એ જ ઉદાહરણ લઈએ કે એક આવો ગોળાકાર ચંબુ લેવાનો જેની અંદર જેનું અલગીકરણ કરવાનું છે, પ્રવાહી મિશ્રણ છે એને નાખી દેવાનું, અને આવું એક બે કાણાવાળું બૂચ લેવાનું છે જેમાં એક કાણાની અંદરથી આપણે વરાળને ઠારક નળીમાં લઈ જવાનું. અને બીજી બૂચ છે ને એની અંદરથી થર્મોમીટર રાખેલું છે. તમે થર્મોમીટર છે એ તાપમાન માપવા માટે છે, બરાબર? હવે આ ઠારક નળી હોય ને, એટલે આપણી જે નળી હોય ને એની ઉપરની બાજુએ બીજી આવી કાચની નળી હોય, આ બીજી કાચની નળીમાં બે માર્ગ હોય, જેના દ્વારા આપણે એમાં ઠંડુ પાણી દાખલ કરી શકીએ. ઠંડુ પાણી જેમ જેમ એની અંદર જાય તેમ અહીંથી પસાર થતી વરાળ છે એ વાયુમાંથી પ્રવાહીમાં ફેરવાય અને અહીંયા આપણને બીજા છેડે પાત્રમાં મળી શકે, બરાબર? તો અહીંયા આપણે તેલ પાણીનું મિશ્રણ લીધું હોય તો ભિન્નકારી ગળણી વાપરે, પણ આલ્કોહોલ અને પાણી તો એ બંનેમાં એકબીજામાં મિશ્ર થઈ જાય છે. આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઓછું છે, 80 સેન્ટીગ્રેડ જેટલું છે, જ્યારે પાણી છે એનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે બંને વચ્ચેનો તફાવત ઘણો મોટો છે. એટલે આવો 10 થી 20 ડિગ્રી જેટલો ઉત્કલન બિંદુનો તફાવત હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ સરળતાથી કરી શકીએ. તો હવે અહીંયા આપણે એક સ્પિરિટ લેમ્પ વડે મિશ્રણ છે એને ઉકાળીએ. આલ્કોહોલના ઉત્કલન બિંદુ સુધી તાપમાન પહોંચીએ થર્મોમીટર દ્વારા આપણે જોવાનું.
ત્યારે આના બર્નરની જે ઓલી હોય ફ્લેમ એને ઓછી કરી દેવાની, એટલે પાણી પાણીનું તાપમાન વધવું જોઈએ નહીં, બરાબર? પણ આલ્કોહોલ છે એનું ઉત્કલન બિંદુ આવી જશે તો આ મિશ્રણમાંથી આલ્કોહોલના અણુઓ વરાળ બની ઉપર ચડશે અને ઠારક નળીમાંથી પસાર થઈ અને આપણને બીજા પાત્રમાં મળી જશે અને અહીંયા પાણી છે એ રહી જશે. તો આવી પદ્ધતિ છે એનો ઉપયોગ આપણે પેટ્રોલિયમના જુદા જુદા ઘટકોને છૂટા કરવા માટે પણ વાપરીએ છીએ. એમાં એમાં વિભાગીય નિસ્યંદન પદ્ધતિ કહેવાય, એની ચર્ચા આપણે આની પછીના પીરિયડમાં કરશું. આની અંદર આપણે એટલું જોઈ લઈએ કે બે એકબીજામાં ભળી જતા હોય અને જેના ઉત્કલન બિંદુ વચ્ચે થોડોક વધુ તફાવત હોય તેવા પ્રવાહીઓના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. જેની માટે તમને આકૃતિ દોરીને સમજાવો એવું પૂછે તો તમારે પુસ્તકમાં આકૃતિ પણ આપી છે. હવે આ પદ્ધતિને નિસ્યંદન કહેવાય છે અને નિસ્યંદનને ડિસ્ટિલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે બે પદ્ધતિ જોઈ. હવે ત્રીજા માટે છે ને ફરીથી આકૃતિ દોરીએ તો આપણો પીરિયડ થોડોક લાંબો થઈ જાય, એટલે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આની આ પદ્ધતિ આગળ ચાલુ રાખશું પછીના પીરિયડમાં. થેન્ક યુ. તો બે પ્રવાહી ભળેલા હોય તો એ આપણે આ એક સામાન્ય નિસ્યંદન દ્વારા છૂટા પાડી, પણ બે થી વધુ પ્રવાહી ભળેલા હોય તો બધાના અલગ અલગ ઉત્કલન બિંદુ હોય, બધાનું ઠારણ જુદા જુદા તાપમાને થતું હોય, ત્યારે અહીંયા આ પદ્ધતિની અંદર એક ખાસ આની ઉપર વિભાગીય નિસ્યંદન ટાવર મૂકવામાં આવે. આ જે ટાવર હોય ને એની અંદર ખાસ તો કાચના ટુકડાઓ ભરવામાં આવે છે, જેને લીધે અહીંયા રહેલા કાચના ટુકડાઓ ઉપર ઠારણને કારણે વરાળ છે એને સંઘનન માટેની સપાટી મળી રહે, એટલે અહીંયા એક પ્રવાહી છૂટું પડે પછી વરાળ ઉપર ચડે અને બીજું પ્રવાહી છે અહીંયા પડે અને જેનું વધુ ઉત્કલન બિંદુ છે અહીંયા દ્રાવણમાં રહી છે, બરાબર? તો આવી રીતે વચ્ચે આવા વિભાગ પાડી અને જેટલા પ્રવાહીઓ એ પ્રમાણે જુદું જુદું તાપમાન સેટ કરી અને આપણે અલગ અલગ પ્રવાહીને અલગ કરી શકીએ છીએ. આને વિભાગીય નિસ્યંદન કહેવાય. ફરીથી એક વખત છે, વિભાગીય નિસ્યંદનમાં શું થાય છે? તો કે વિભાગીય નિસ્યંદનની અંદર બે કરતા વધુ પ્રવાહી હોય છે ને અહીંયા આપણે એક સાથે ઉકાળીએ છીએ ત્યારે જેના નજીક નજીકના ઉત્કલન બિંદુ હોય પહેલાના, એ જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એ પહેલા વરાળ બની જશે. એમાંથી જેનું ઉત્કલન બિંદુ હજુ નીચું હશે એ અહીંયા કાચના ટુકડાઓ સાથે સંઘનન પામી અને અહીંયા ભેગું થઈ જશે અને જેનું ઉત્કલન બિંદુ હજુ આની કરતાં વધુ હશે હજુ વરાળ સ્વરૂપે ઠારક નળીમાંથી પસાર થઈ અને આપણને નીચેના પાત્રમાં મળશે અને જેનું ઉત્કલન બિંદુ હજુ વધુ વધારે છે ત્યાં સુધી આપણે આ પ્રવાહીને ઉકાળશું જ નહીં તો એ અહીંયા ભેગું રહેશે. તો ત્રણ પ્રવાહી હોય તો આપણે વચ્ચે એક આવો વિભાગીય નિસ્યંદન ટાવર રાખી દઈએ, બરાબર? એમ પેટ્રોલિયમની અંદર તો ઘણા બધા મિશ્રણને છૂટા પાડવાના હોય ત્યારે એની અંદર આખો ટાવર એવો જુદા જુદા ઘટક આવી રીતના વિભાગ ધરાવતો હોય એવો ટાવર રાખેલો હોય અને એની અંદર ખાસ વિશિષ્ટ એવી રચના કરેલી હોય કે ત્યાં ભેગી થયેલી વરાળ એ આવા નાના નાના ટુકડાઓ માંથી પસાર થાય ત્યારે સંઘનિત થાય, સંઘનિત થાય એટલે પ્રવાહી સ્વરૂપમાં છૂટી પડી જાય, એને અહીંયા અલગથી નળી દ્વારા બહાર કાઢી લેવામાં આવે અને જેનું ઉત્કલન બિંદુ વધુ હોય એ ઉકળી અને ઉપર વરાળ દ્વારા બીજામાં દાખલ થાય. હજુ જો બીજું પ્રવાહી હોય તો અહીંયા આપણે આવો બીજો ટાવર રાખી દઈએ, બરાબર? તો ત્યાં એ ઠરે અને છેલ્લે જેનું વધુમાં વધુ ઉત્કલન બિંદુ છે એ આમાંથી પસાર થઈ અને બીકરમાં ભેગું થાય. તો
તો આમ વિભાગીય નિસ્યંદન દ્વારા વધારે પ્રવાહીને પણ છૂટા પાડી શકાય છે. તો આ પદ્ધતિઓનો ઉપયોગ ક્યાં થાય છે? તો એક તો ખાસ એક તો અહીંયા ઉપયોગ અનુપ્રયોગ લખી દીધો છે કે એકબીજામાં ઉત્કલન બિંદુનો તફાવત ધરાવતા એકબીજામાં ભળી ગયેલા પ્રવાહીને છૂટા પાડવા અને વિભાગીય નિસ્યંદન દ્વારા પેટ્રોલિયમના ઘટકોને છૂટા પાડવા. અહીંયા એક સાથે કારણ પણ આવે છે કે વિભાગીય નિસ્યંદન દ્વારા જ્યારે આપણે પ્રવાહીના ઘટકોને છૂટા પાડતા હોઈએ ત્યારે વિભાગીય નિસ્યંદન ટાવરમાં કાચના ટુકડા ભરવામાં આવે છે. કારણ આપો. તો કાચના ટુકડાઓ છે એ આ પ્રવાહીના માંથી વરાળ બની હોય એ વરાળને સંઘનિત થવા માટેની સપાટી પૂરી પાડે છે, જેને લીધે વરાળ ઝડપથી સંઘનિત થઈ પ્રવાહીમાં ફેરવાય છે, માટે કાચના ટુકડાઓ ભરવામાં આવે છે. બરાબર. તો આવી રીતે નાની નાની બાબતો છે એનું ધ્યાન રાખી અને નાના નાના સવાલ પણ કરતા જવાના. તો બે કે તેથી વધુ પ્રવાહી કે જેની વચ્ચે ઉત્કલન બિંદુનો તફાવત હોય, બરાબર, લગભગ કેટલો તફાવત હોવો જોઈએ? તો 25 કેલ્વિન જેટલો તફાવત હોવો જોઈએ. તો 25 કેલ્વિન કે તેથી વધુનો તફાવત હોય ત્યારે એના અલગીકરણ માટે આપણે નિસ્યંદન કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. તો પેટ્રોલિયમના ઘટકોને છૂટા પાડવા માટે ઉપરાંત મેં આગળ એ કીધું તું એમ કે પાણીના નિસ્યંદન એટલે નિસ્યંદિત પાણી મેળવવા માટે પણ વપરાય છે, પણ એ અલગીકરણની પદ્ધતિ નથી એટલે આપણે અનુપ્રયોગમાં એનો ઉલ્લેખ કરતા નથી. ઓકે. તો આટલું આપણે રાખીએ કે આટલું તમારે ફેરબુકમાં લખી નાખજો. થેન્ક યુ.